நமோரிஹந்தானம் நமோ சித்தானம் நமோ ஆயரியானம் நமோ உபத்யாயானம் நமோலோவே சவ்வசாஹுனம் ஏசுரூ பஞ்சநமுக்காரோ சவ்வபாவப்பநாஷனோ மங்களானம் ச சவ்வேசிம் படமம் ஹவை மங்களம். பஞ்ச பரமேஸ்வரி நமஸ்கார் கரியும். பூஜ்யபாத் ஸ்ரீ வாதி வேதாள் ஸ்ரீ சாந்தி சுரீஸ்வரஜி மகாராஜான சரணோமா கோட்டி சவந்தன் கரியுமா. કેટલા ભેદ ચાલ્યા હતા આપને? દેવતાના ચાલે છે ને? ગતિ કેટલી છે? ચાર. કઈ કઈ? કઈ કઈ? તિર્યંશ અને નરક. તમને કઈ કઈ ગતિના નામ આવડે છે? ચારે ચાર. પહેલી કઈ ગતિ? મનુષ્ય ગતિ. એના કેટલા ભેદો છે? ત્રણ જ છે. 303 બરાબર છે. બીજી ગતિ કઈ બોલો ખરા? નરક. એના કેટલા ભેદ છે? 14. પછી એના કેટલા ભેદ છે? 48. ખ્યાલ તો છે ને? એકેન્દ્રિયના 22, વિકલેન્દ્રિયના 6, તિર્યંશ પંચેન્દ્રિયના 20. કોના બાકી રહી ગયા? મનુષ્યના તો બોલ્યા ને 303. દેવતાના બાકી રહી ગયા. દેવતાના કેટલા છે? 198. દેવતાના 198 છે, બરાબર છે. એમાંથી ભવનપતિના કેટલા ભેદો હતા? ભવનપતિના 50. ફાવશે તમને ક્યાં છે ભવનપતિઓ? ક્યાં રહે છે? નથી ખબર. ફરીથી બોલું છું, રત્નપ્રભા નામની પૃથ્વી છે, એના ઉપરના 1000 છોડી, નીચેના 1000 છોડી, શેષ જે વચ્ચેનો ભાગ છે એમાં સરખા આંતરે 13 પ્રતરો ગોઠવાઈને રહેલા છે. 13 પ્રતરોના અંતર ભાગો કુલ 12, માં પહેલું આંતરું અને છેલ્લું આંતરું છોડી વચ્ચેના 10 આંતરામાં 10 પ્રકારના ભવનપતિઓ રહે છે. પરમાધામીઓ ક્યાં રહે છે? ભવનપતિઓ ક્યાં રહે છે? ત્યાં જ. એટલે ક્યાં? ત્યાં. ત્યાં એટલે ક્યાં? અસુર કુમાર નિકાય, એટલે કે બીજા અને ત્રીજા પ્રતરની વચ્ચેના આંતરામાં આ દેવતાઓ ઉત્પન્ન થાય છે. પરંતુ ઉત્પન્ન થયા બાદ 3 નરક સુધી એ નારકીઓને પીડા આપવા માટે જાય છે. પરમાધામી દેવો કેટલા પ્રકારના છે? 15. એના પર્યાપ્તા અને અપર્યાપ્તા કુલ મળીને કેટલા ભેદ થયા? એમાં જે અપર્યાપ્તા શબ્દ બોલું ને, એ અપર્યાપ્તા બરાબર શું સમજવાનું? શું સમજવાનું? શું સમજવાનું? કરણ અપર્યાપ્તા. અને પર્યાપ્તા બોલું એટલે કરણ પર્યાપ્તા, બરાબર છે. પછી વ્યંતરો. વ્યંતરો ક્યાં રહે છે? આ બાજુથી કોઈ જવાબ આપો. વ્યંતરો ક્યાં રહે છે બોલો તમે? કયા પ્રકરણમાં બોલો? પ્રતરો નથી, ઉપરના 100, વચ્ચેના 800 યોજનમાં 8 પ્રકારના વ્યંતરો
એમાં આવાસોમાં રહે છે, એટલે કે સંભૂતલાથી 900 યોજન સુધીમાં આ દેવતાઓના નિવાસ સ્થાન આવે છે. પછી જ્યોતિષીઓ કોને કહેવાય? એ તો એના ભેદ છે. જ્યોતિષ કોને કહેવાય? જે પ્રકાશ આપવાનું કામકાજ કરે, જેમના ઘરો યાને કે વિમાનો એની અંદરથી પ્રકાશ નીકળતો હોય, એમાં જે રહેતા હોય એ બધા જ્યોતિષ દેવતા કહેવાય. બરાબર. જ્યોતિષ દેવતાના કુલ કેટલા ભેદ છે? બે. કયા કયા? તમે બોલો. તમે ચર અને સ્થિર કોને કહીશું? ચર કોને કહીશું? અરે શું પૂછો ને પૂછો, તો ભૂલી ગયો. સ્થિર કોને કહીશું? કરતા નથી, જ્યાં છે ત્યાંના ત્યાં રહે છે, એટલે સ્થિર છે. તો ઉત્તર ધ્રુવનો તારો જે છે એ ચર કે સ્થિર? સ્થિર હોય છે. ઉત્તર ધ્રુવનો તારો આપણે ત્યાં છે, પણ એ સ્થિર રહે, એ ચાલતો નથી. બાકીના તમામ જ્યોતિષીઓ જંબુદ્વીપના, અરે મેરુ પર્વત, જંબુદ્વીપના મેરુ પર્વતને પ્રદક્ષિણા આપે છે. અડીદ્વીપની બહાર બધા સ્થિર જ છે, પરંતુ અડીદ્વીપની અંદર આ ધ્રુવનો તારો એક સ્થિર છે, અને એની નિકટવર્તી જે બધા તારાઓ છે એને, એટલે ધ્રુવના તારાને પ્રદક્ષિણા આપતા ફરે છે. બાકીના તમામ જ્યોતિષીઓ જંબુદ્વીપના મેરુ પર્વતને પ્રદક્ષિણા આપતા ફરે છે. સ્વભાવ સૂર્ય કેટલો ઊંચો છે? સૂર્ય કેટલો ઊંચો છે? સંભૂતલાથી કેટલે ઊંચે છે? હા સાચું, 800 યોજન ઊંચો છે સૂર્ય. તો 790 એ શું હતું? તો આ સૂર્ય જ્યોતિષ ના કહેવાય? તો પછી તારા 790 થી 900 યોજન સુધી તારાના વિમાનો હોય છે. 880 યોજને ચંદ્ર, 884 એ નક્ષત્રો, અને 84 થી માંડીને 900 સુધીમાં ગ્રહો છે. અત્યાર સુધી બધું જ્યોતિષ સુધીનું ચાલી ગયું. બધાથી શક્તિશાળી, તમને ઉગ્ર સ્વભાવ જોઈએ કે શાંતિ વાળો સ્વભાવ જોઈએ? તમને કયો ગમે છે? શાંતિ. તો ચંદ્ર શાંતિ આપે. એટલે જ્યોતિષોના લીડર તરીકે જો કહેવામાં આવે ને તો એ ચંદ્ર છે. બધાથી વધારે વધારે સમૃદ્ધિ હોય ને તો એ ચંદ્રની છે. પછી સૂર્ય, પછી ગ્રહ, નક્ષત્ર અને તારા. ઉતરતા ક્રમે એની સમૃદ્ધિઓ છે. એટલે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, નક્ષત્ર અને તારા અનુક્રમે હીન હીન સમૃદ્ધિવાળા છે. બધાથી મોટા મોટું વિમાન જો કોઈનું હોય તો ચંદ્રનું છે, પછી સૂર્યનું, પછી ગ્રહ, નક્ષત્ર અને તારા. બધાથી નાનામાં નાનો તારો છે. નહીં, ચંદ્રનો જે પરિવાર છે ને એ જ પરિવાર સૂર્યનો છે, કોઈનો જુદો નથી. ના એટલે શું આવે છે શાસ્ત્રમાં? રવિ એટલે સૂર્ય થાય, ચંદ્ર, ચંદ્રની પંક્તિ 66, 66, 166 ચંદ્રની છે, 66 રવિ શ્રેણી. શ્રેણી એટલે બે હોય, એક લાઈનમાં 66 સૂર્ય, આ બાજુ 66 સૂર્ય, એટલે 132 સૂર્ય અડીદ્વીપમાં આવેલા છે. ચંદ્ર પણ એટલા જ છે. બરાબર. બહુ વિશાળ કાય છે,
આપનો આખો ભારત દેશ આવી જાય અને કદાચ જગ્યા વધે એટલું વિશાળ ચંદ્રનું વિમાન છે, એમાં ચંદ્રનો સ્વામી રહે, પરંતુ એના સેવા કરવા માટેના સેવકો, એનો પરિવાર પણ એની અંદર રહી શકે છે, એટલે એની જે સેવામાં આવતો હોય તે. એકલો ચંદ્ર રહે નહીં, એ તો ચંદ્રનું એની અંદર મહેલ હોય, એની અંદર રહે. એટલે બીજને દિવસે જે ચંદ્ર જે છે ને એના દર્શન કરવામાં આવે છે ને, હા એ કહી દઈશ હમણાં તમને. એમ ચંદ્રનું વિમાન છે ને, મેચિસનો બોલ જે હોય ને અડધો તૂટી જાય અને એનું જે ચિત્ર હોય ને, એટલે ઉપરથી આમ સ્ટ્રેટ છે ને, આમ ગોલાકાર છે, એટલે અડધો બોલ જે છે એના જેવો આકાર છે, પરંતુ એની અંદર જે મહેલોની રચના છે ને એ આપણે દૂરથી જોઈએ ને તો આખું ગોલાકારે દેખાય ને એવો હોય છે, એટલે સંપૂર્ણ ગોલ ચંદ્ર દેખાય છે, બરાબર. પરંતુ એની નીચે રાહુનું વિમાન જેટલા અંશે એને રોકે એનો શેપ બદલાતો જાય છે. રાહુનું વિમાન સતત એને એકમ અમાસને દિવસે બરાબર નીચે આવી જાય, એટલે ચંદ્ર દેખાતો જ નથી. એકમને દિવસે થોડુંક ખુલે, બીજને દિવસે વધારે ખુલે, એમ સતત એક એક દિવસે ખુલતા ખુલતા પૂર્ણિમાએ સંપૂર્ણ ખુલી જાય છે, અને પાછું આંતરે થતો થતો અમાસને દિવસે સંપૂર્ણ ઢંકાઈ જાય છે, બરાબર. રહી વાત ચંદ્રનું દર્શન કેમ કરવાનું, બરાબર છે, તમે શું સમજો છો, તમે કયા નિમિત્તથી દર્શન કરો છો એ કહી દો એટલે મને ખબર પડે, બોલો. ઓકે, બસ આ જ બધાને ખબર છે ને, હા અંદર સિમંદર સ્વામી બેઠા છે, ત્યાં જાય છે, એટલે ત્યાં જાય છે એટલે વંદન કરાય છે એમ. ઓકે ઓકે ઓકે, ચાલો, બહુ સરસ તમે બધાએ ચિંતન કર્યું છે, ના ના એ પણ સાચું હશે, પરંતુ આપને ભાવના ભાવી કે આપનો 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 જીવ છે ને અનાદિકાળથી નિગોદમાં હતો, એટલે અવ્યવહાર રાશિવાળો હતો, યાને કે ધર્મ કર્મ કશું સમજતો નહોતો, પરંતુ જ્યારે આપને નિગોદમાંથી બહાર નીકળ્યા અને આવા મનુષ્ય વગેરે ભવો પ્રાપ્ત કર્યો, તો એની અંદર જેમ અમાસમાંથી એકમ જાય અને બીજનો ચંદ્રમાં જે કક્ષાએ દેખાય છે, પછી જેમ એ બીજનો ચંદ્ર વૃદ્ધિ પામતો 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 આગળ વધતા પૂર્ણ કક્ષાએ ખીલી જાય છે, તેની જેમ હું પણ આ ધર્મની અંદર શરૂઆતમાં આવી અલ્પ કક્ષાવાળા ધર્મને પ્રાપ્ત કરતો આગળ વધતો વધતો પૂર્ણિમા સુધીમાં સંપૂર્ણ કેવળ જ્ઞાન સ્વરૂપ સંપૂર્ણ જ્ઞાનને પ્રાપ્ત કરનારો થઉ, એ ઉદ્ગમ સ્થાન સ્વરૂપે આ છે, એટલે મારી ધર્મની વૃદ્ધિ થાય એવું સૂચવવા માટે આપને નમસ્કાર કરવાનો છે. બાકી તમે જે બધા વિચારો છો કે શાશ્વત જીન છે તો સારું જ છે, શાશ્વત જીનને નમસ્કાર કરવા જોઈએ, બરાબર છે, એટલે આ રીતે વૃદ્ધિ પામતો જાય છે. બોલો, એટલે આપને મનુષ્ય કહેવાય, હવે ચાલે છે તે દેવતા, અને ચાલી ગયું તે નરક, આ ત્રણ સિવાયનું જેટલું બધું હોય ને એને તિર્યંજ કહેવાય. ફરીથી બોલું છું, બોલો, એ નિગોદને મનુષ્ય કહેવાય ના કહેવાય, દેવ કહેવાય ના કહેવાય, નરક કહેવાય ના કહેવાય, આ ત્રણ જેની અંદર ન બેસતું હોય ને એ બધા તિર્યંજ. જન્મ ત્રણ પ્રકારના હોય છે, કેટલા પ્રકારના જન્મ હોય છે, ત્રણ, એક ગર્ભજ, સમૂર્છિમ અને ઉપપાત. કયા ત્રણ બોલ્યો, એમાં ઉપપાત જન્મવાળા દેવતાને નારકી હોય છે, એમના માતા પિતા નથી, પેલા એક કુંભીમાં જન્મ થાય છે, એક સહ્યમાં થાય છે અને વૃદ્ધિ પામતા પામતા થાય છે, તો એ ઉપપાત જન્મવાળા કહેવાય, એટલે ઉપપાત જન્મવાળા દેવતાને નારકી છે, જ્યારે ગર્ભજ અને સમૂર્છિમ જન્મવાળા મનુષ્યો અને તિર્યંચો છે, એમાં
ઉત્પાદ જન્મ વાળા અને મનુષ્યો છોડીને જેટલા પણ જગતમાં છે ને એ બધા તિર્યંચ કહેવાય. માટે નિગોદ એ તિર્યંચ છે, પૃથ્વીકાય તિર્યંચ છે, વિકલેન્દ્રિયો તિર્યંચ છે, ગાય ભેંસ વગેરે તિર્યંચો છે. બરાબર છે. હવે આપણે વિમાનના દેવતાઓ ચલાવવાનું છે, વૈમાનિક દેવતા. ચોથો ભેદ આવ્યો ને. દેવતાના કેટલા પ્રકાર છે? દેવતાના ચાર. બરાબર છે. માં ભવનપતિ થઈ ગયું, વંતર થઈ ગયું, જ્યોતિષ થઈ ગયું. હવે કયું આયા? વૈમાનિક. આવું વ્યુત્પત્તિ થાય છે. વિમાને ભવા વૈમાનિકા. વિમાનમાં જે ઉત્પન્ન થાય તે વૈમાનિક. વિમાન કોને કહેવાય? વિવિધ પ્રકારના પ્રમાણ વાળું હોય એને વિમાન કહેવાય. માન એટલે પ્રમાણ. વિવિધ પ્રકારનું, કોઈક નાનું, કોઈક મોટું, કોઈક લાખ યોજનનું છે, કોઈક 45 લાખ યોજનનું છે, કોઈક અસંખ્ય યોજનનું છે. આવા ઘણા મોટા મોટા વિમાનો છે. ક્યાં? ઉર્ધ્વલોકમાં, જેમાં વિમાનમાં દિવ્ય સૈયામાં જે દેવતાઓ ઉત્પન્ન થાય છે એ વૈમાનિક દેવતાઓ કહેવાય છે. વૈમાનિક દેવતાના બે પ્રકાર, કલ્પોપપન્ન, કલ્પાતીત. કયો શબ્દ બોલ્યો? એમાં બે શબ્દ છે, કલ્પ પ્લસ ઉપપન્ન. કલ્પ એટલે આચાર અને ઉપપન્ન એટલે યુક્ત. જે આચારથી યુક્ત હોય એને કલ્પોપપન્ન કહેવાય. તો અહીંયા આચાર એટલે શું? પરમાત્માનો જન્મ થાય ત્યારે પરમાત્માને ક્યાં લઈ જવામાં આવે છે? ક્યાં? મેરુ પર્વત પર લઈ જવામાં આવે છે. ત્યાં ઇન્દ્રોએ ફરજિયાત આવવું પડે કે ના આવે તો ચાલે? 64 એ 64 ઇન્દ્રોને ફરજિયાત આવવું પડે. આત્મ ભક્તિ મળ્યા કે દેવા કેતા મિત્રનું જાય. કેટલાક મિત્રની પ્રેરણાથી આવે, કેટલાક પોતાની ભક્તિથી આવે, એમ અનેક દેવતાઓ આ મેરુ પર્વત ઉપર પરમાત્માનો જન્મ કલ્યાણકની ઉજવણી માટે આવે. એટલે કે પરમાત્માના 5 કલ્યાણકો પરમાત્માની દેશના સાંભળવા, તપસ્વીઓના પારણા માટે, તપસ્વીઓની ભક્તિ કરવા માટે જેઓ અહીંયા આવી શકતા હોય, અને ઇન્દ્ર વગેરે 10 પ્રકારની વ્યવસ્થા જ્યાં હોય એ દેવતાને કલ્પોપપન્ન દેવતા કહેવાય. શું બોલ્યો? ફરીથી બોલું છું, કલ્પ એટલે પરમાત્માના કલ્યાણકોની ઉજવણી કરવા માટે જે દેવતાઓ આવી શકે એવા કલ્પ એટલે આચાર વાળા હોય. બીજું, જ્યાં 10 પ્રકારની વ્યવસ્થાઓ છે, કેટલા પ્રકારની? જેમાં ઇન્દ્ર હોય, એના સામાન્ય દેવતાઓ હોય, સેનાધિપતિ હોય, મંત્રીશ્વરો હોય, આમ પ્રજા હોય, આવી 10 વ્યવસ્થા હું તમને બતાવીશ. એ 10 પ્રકારની વ્યવસ્થા જ્યાં હોય એ બધો કલ્પ કહેવાય. આવા કલ્પથી યુક્ત જે છે એને કલ્પોપપન્ન કહેવાય. અને જે કલ્પથી રહિત છે એ બધા કલ્પાતીત કહેવાય. હવે કલ્પમાં 10 પ્રકાર બોલ્યો તો, પહેલો પ્રકાર છે ઇન્દ્ર. પહેલો પ્રકાર કેટલો છે? ઇન્દ્ર. હવે ઇન્દ્ર કોને કહેવાય? તો ઇન્દ્ર જે છે સર્વ દેવતાઓનો જે સ્વામી, યાને કે ઘણી સમૃદ્ધિથી શોભતો હોય તે ઇન્દ્ર કહેવાય. જેની આજ્ઞા કોઈ દેવતા ઉત્થાપન કરી ન શકે એવો સમર્થ હોય, અત્યંત શક્તિશાળી હોય. પહેલો સૌધર્મ ઇન્દ્રનો, પહેલો દેવલોક. દેવલોક કેટલા છે? 12. એમાં પહેલો દેવલોકનું નામ છે સૌધર્મ ઇન્દ્ર. એના 32 લાખ વિમાન છે, એની અંદર અસંખ્ય દેવતાઓ છે. એ અસંખ્ય દેવતાઓનો, 32 લાખ વિમાનનો જે અધિપતિ એ ઇન્દ્ર કહેવાય.
બરાબર છે, સૌધર્મ ઇન્દ્ર, એવા ઇન્દ્ર છે ને કુલ ટોટલ કેટલા છે? 64 તમારે ગણાવવાના છે, હા બરાબર, 64 ઇન્દ્રો છે. બીજો નંબરની વ્યવસ્થા છે સામાનિક દેવતા. પહેલી વ્યવસ્થા કઈ હતી? ઇન્દ્ર. બીજી વ્યવસ્થા ઇન્દ્ર સરખા સમર્થ, પરંતુ ઇન્દ્રની આજ્ઞા બધા દેવતાઓની ઉપર હોય, બધા ઉપર આજ્ઞાનું અધિપતિ પણ ઇન્દ્રનું હોય, પણ આ સામાનિક દેવતા ઇન્દ્ર જેવા હોય પણ એની પાસે આજ્ઞા ના હોય, પરંતુ ઇન્દ્રને કોઈ પણ પ્રકારનો નિર્ણય કરવો હોય ને તો આ સામાનિક દેવતાઓની આગળ પોતે ડિસ્કસ કરીને નિર્ણય કરી શકે. એટલે ઇન્દ્રને પૂજનીય, ઇન્દ્રને માનનીય, વડીલ સરખા આ સામાનિક દેવતાઓ હોય છે. હવે જે કહેવાતું હોય કેબિનેટ, જે કહેવાતું હોય, એટલે ઇન્દ્રના સામાનિક દેવતા. સેકન્ડ નંબરની વ્યવસ્થા સામાનિક દેવતા, આવી સમર્થ હોય, ઇન્દ્રને જે જે વસ્તુ હોય, ખાલી સ્વામીપણું ના હોય, બાકી ઇન્દ્રને 8 પટરાણી હોય તો એને પણ 8 પટરાણી, ઇન્દ્રને આત્મરક્ષક દેવતાઓ, હવે જે કહીશ બોડીગાર્ડ, તો આ સામાનિક દેવતાને પણ બોડીગાર્ડ્સ હોય, ઇન્દ્રને સ્વતંત્ર મહેલ હોય તો આ લોકોને પણ સ્વતંત્ર મહેલ હોય. એટલે ઇન્દ્ર જેવી સરખી વૃદ્ધિવાળા હોય તેને શું કહેવાય? સામાનિક દેવતા. પહેલી વ્યવસ્થા કઈ? ઇન્દ્ર. બીજી વ્યવસ્થા સામાનિક. હવે ત્યાં ગાડી પ્રજા હશે કે નહીં હોય તો જ ઇન્દ્રનું કામકાજ હોય ને. હા, તો એ પ્રજા લડતી હશે કે નહીં લડતી હોય? લડે. તો એની અંદર એ બધાને શાંત કરવા માટે, વિધિ વિધાન કરવા માટે, શાંતિ પુષ્ટિ કરવા માટે, જેમ રાજપુરોહિત હોય છે એની જેવા ત્યાં 33 વ્યક્તિ એવા દેવતાઓ છે, એનું નામ છે ત્રાયસ ત્રિંસ. ત્રાયસ ત્રિંસ એટલે 33. આ 33 દેવતાઓનો સમૂહ હોય છે કે જે ત્યાં થયેલી અશાંતિને શાંતિમાં ફેરવી શકે એવા દેવતાઓ કેટલા હોય છે? 33. ત્રીજા નંબરનો ભેદ. પહેલા નંબરનો ભેદ કયો હતો? બીજા નંબરનો ભેદ. ત્રીજા નંબરનો ભેદ બરાબર ત્રાયસ ત્રિંસ. મને લખતા નથી આવડતું, હું કેસો લખી નહીં શકું. ત્રાયસ ત્રિંસ બરાબર છે, છેલ્લા લખી દઈશ તમને, ત્રાયસ ત્રિંસ. પછી પાર્ષદ્ય, ચોથો નંબર કયો કીધો? પાર્ષદ્ય નામનો, એટલે આપને કેટલા મેમ્બરો હોય છે કે જે વિધાનસભામાં બેસે, કેટલા? અને લોકસભામાં કેટલા? ચલો 543 બેસી શકે ને, આપને જવું હોય તો જઈ શકાય ના. તો ઇન્દ્ર મહારાજા જે સભા ભરે એ સભામાં બેસનારા, એટલે સભાને પરસદા કહેવાય. અને એ પરસદામાં જે બેસી શકે એવા જે દેવતાઓ હોય એને પાર્ષદ્ય, એટલે પરસદાના દેવતાઓ કહેવાય. જે ઇન્દ્રના મિત્ર જેવા હોય, ઇન્દ્ર સાથે મજાક મસ્તી કરી શકતા હોય, ઇન્દ્ર પોતાની વાતો જેની સાથે શેર કરી શકે એવા જે દેવતાઓ એને પરસદાના દેવતાઓ કહેવાય, એટલે સભાના સભ્ય કહેવાય. બરાબર છે. પાંચમું લોકપાલ, એની પહેલા લોકપાલ થઈ ગયું હતું. ઇન્દ્ર સામાનિક ત્રાય ત્રિંસક લોકપાલ પારિસાધ્ય આત્મરક્ષક. વચ્ચે ચોથા એ જે બોલ્યો ને તત્વાર સૂત્ર જ બોલ્યો, ઇન્દ્ર સામાનિક ત્રાયસ્ત્રિંસ લોકપાલ પારસદ્ય આત્મરક્ષક.
ચલો જે હશે તે. અત્યારે પાંચમો નંબર કયો કીધો તમે? લોકપાલ. હવે લોકપાલમાં શું હોય છે? ત્યાં ગાડી જુદી જુદી દિશામાં જુદા જુદા વ્યક્તિને કામ સોંપ્યા છે, દરેકના કામ હોય. સૌધર્મ ઇન્દ્રના લોકપાલની જ વ્યવસ્થા હું બોલીશ અત્યારે, બાકીની એની ઉપરથી અનુમાન લગાવવાનું. વાસ્તવિક એ લોકોની શું વ્યવસ્થા છે એમના લોકપાલો જાણશે. પહેલું, સોમ, યમ, વરુણ અને કુબેર આ ચાર પ્રકારના ચાર દિશાની અંદર ચાર લોકપાલો છે. તેમાં યમરાજનું કાર્ય શું છે? યમ દક્ષિણ દિશાનો સ્વામી જે લોકપાલ છે એનું નામ યમ છે. એટલે પૃથ્વી તલ ઉપર કોનું મૃત્યુ થયું, ક્યાં હોનારતો તો થઈ, એ બધું જે ખાલી વ્યવસ્થા નહીં જાણે, જાણકારી રાખે, એની અંદર એનું કંઈ ઇન્વોલ્વ નથી, એ જાણકારી રાખે. પૃથ્વી તલ ઉપર આવી હોનારત, ભૂકંપ ક્યાં થયો, એ બધી વ્યવસ્થા જે ધ્યાનમાં લેતા હોય, ઇન્દ્ર મહારાજે પૂછે ત્યારે એ વસ્તુ એને ખબર હોય, તો એ વ્યવસ્થાને ધ્યાન રાખનારા એ યમ દક્ષિણ દિશાના લોકપાલ છે. બરાબર છે? પછી સોમ જે છે એ વિદ્યાના સ્વામી છે, એટલે શાંતિ પુષ્ટિ વગેરે કાર્યો આ પૃથ્વી લોકની અંદર કઈ જગ્યાએ થઈ રહ્યા છે જેની વ્યવસ્થાનું ધ્યાન જેને હોય તે સોમ. ઉત્તર દિશાનો સ્વામી વરુણ, વૈશ્રમણ દેવ યાને કુબેર દેવ, એટલે ક્યાં સમૃદ્ધિ છે, ક્યાં ખાંડ છે, કોની પાસે કેટલી સમૃદ્ધિ છે, એ બધાનું ધ્યાન આ ઉત્તર દિશાના અધિપતિ કુબેર રાખે છે. કયો રહી ગયું? સોમ, યમ, વરુણ. વરુણની અંદર વાવાઝોડા વગેરે જે પણ ભયંકરતા થાય એ બધું વરુણ દેવતાનું કાર્ય છે. એટલે ચાર દિશામાં ઇન્દ્ર મહારાજાની આજ્ઞાથી પૃથ્વી તલ ઉપર આ બધી વસ્તુઓ થતી હોય તો એની માહિતી જે રાખતા હોય તે લોકપાલ ચાર પ્રકારના છે. બીજી આ લોકપાલની વ્યવસ્થા, ત્યાં ગાડી જુદા જુદા પ્રકારના જે ગુનાઓ થાય ને એને દંડ વગેરે કરવા માટેની વ્યવસ્થા આ લોકોના હાથમાં હોય છે. કોના હાથમાં? લોકપાલના હાથમાં હોય છે. બરાબર છે? પાંચ ભેદ થયા. હવે પહેલો ભેદ, બીજો, ત્રીજો, ચોથો પાર્ષદ્ય, પાંચમો લોકપાલ, છઠ્ઠો આત્મરક્ષક. વાર્તામાં એમને કઈ કીધું તમે સાંભળ્યું? હા, યમરાજ આવે અને લઈ જાય છે. વાત સાચી છે ને? કૂતરા યમને જુએ છે એટલે ભસે છે. બરાબર છે? ભસતા હોય તો ભગાડીએ છે. બરાબર છે ને? એટલે યમરાજ આવે છે, એવું તમારું કેવું છે ને? નહીં તો પ્રશ્ન. હા હા, વાંચી દે. મેં તમને કીધું કે યમરાજનું કાર્ય શું છે, અહીંયા કોણ મૃત્યુ પામ્યું એની માહિતી રાખવાનું કામ છે, જીવને લઈ જવાનું કામ નથી. અનુશ્રેણી ગતિ આવું સૂત્ર તત્વાર્થમાં આવેલું છે. કયું સૂત્ર છે? અનુશ્રેણી ગતિ. આકાશ પ્રદેશની શ્રેણીએ આપનો આત્મા આ દેહ છોડે અને એ આકાશ પ્રદેશની શ્રેણીએ સ્વતઃ જાય. એટલે કેમ જાય? તો એને આવતા ભવનું આયુષ્ય બાંધ્યું હોય. હવે આવતા ભવનું આયુષ્ય બાંધ્યું હોય ને એ આયુષ્ય ત્યાં એને લઈ જાય, પણ એટલો ફાસ્ટ જાય છે, એ જો એક લાઈનમાં હોય ને એક સમયમાં એક્સ વાય ઝેડે પહોંચી જાય. જ્યાં યમરાજ ન જઈ શકતા હોય ને ત્યાંય પહોંચી જાય. જેમ કે યમ છે ને ત્રસ કહેવાય, હાલતો ચાલતો, અને ત્રસ નાડીની બહાર જીવો મરીને ઉત્પન્ન થાય તો મૂકવા કોણ જશે? જો યમરાજ લઈ જતો હોય, કાર્ય કરતો હોય, એક વ્યવસ્થાને ધ્યાનમાં લઈને કદાચ આવું કથાનકોમાં આવતું હોય, વાસ્તવિકમાં યમરાજ જીવને લઈ શકતો નથી અને એક સ્થાનથી બીજે સ્થાને લઈ જઈ શકતો નથી. કારણ કે મૃત્યુ સ્થાનથી ઉત્પત્તિ સ્થાને એક સમય, બે સમય કે ત્રણ સમયમાં
આપણે એક્સ વાય ઝેડ જગ્યાએ 14 રાજલોકની અંદર કોઈ પણ જગ્યાએ પહોંચી શકીએ છીએ. માટે યમરાજ લેવા આવતા નથી, મૂકવા જતા નથી, નહીતર એમના સ્વામી એવા ઇન્દ્રના પ્રાણ એ લોકો લઈ શકે ન જ લઈ શકે. એટલે એવું છે નહીં, એની વ્યવસ્થાનું ધ્યાન રાખે છે કે ક્યાં આવું આવું ઘટના બને છે તે. ના ના, એટલે જેમ કે પરમાત્મા અત્યારે ક્યાં છે, ઇન્દ્ર મહારાજાને કોઈ પણ પ્રકારની માહિતી જોઈતી હોય તો બધી જગ્યાએ કે ઇન્દ્ર મહારાજા ના પહોંચી શકે, જેની જે વ્યવસ્થા હોય એની પાસેથી નોલેજ મેળવે. પૂર્વ દિશામાં સોમ, દક્ષિણમાં યમ, પશ્ચિમમાં વરુણ અને ઉત્તરમાં કુબેર. સોમ, યમ, વરુણ, કુબેર. હવે જો બધાને ખોટું લાગે જ ખરે, પોતાની સામે પગ રાખીને આવી લૌકિક માન્યતા છે. મેં મારા પિતાજીને પૂછ્યું હતું ત્યારે એમને બહુ સરસ જવાબ આપ્યો હતો કે દક્ષિણ દિશામાં પગ કરીને સુઈ જઈએ ને તો પુણ્ય બંધ થાય, પણ ઉઠીએ ને તો ડબલ પાપ બંધાય, એટલે એ બાજુ પગ કરીને સુવું નહીં. આ તે વખતે હું નાનો હતો એટલે મને સમજાવવા માટે એમને આ જવાબ આપ્યો હતો. પણ વાસ્તવિક રીતે દક્ષિણ દિશા યમની દિશા છે, એનો અધિપતિ યમરાજ છે. તો ઉઠતાની સાથે એ દિશાનું દર્શન થાય એટલે અશુભ સૂચક કહેવાય. જ્યારે ઉત્તર દિશામાં મુખ થાય એટલે જરૂરિયાત પૂરી થાય. એટલે એનો સ્વામી કુબેર છે અને હા ઉત્તરમાં કુબેર છે ને. ઉઠતા મુખ, જો પગ એ સાઈડ કર્યા હોય તો ઉઠતા સિદ્ધિ એ જ દિશા દેખાય ને. એટલે એ સમૃદ્ધિનો કારક છે, એટલે વૃદ્ધિ કરતો હોય. માટે ચાલો, શું ચાલતું હતું આપણે? આત્મરક્ષક. છઠ્ઠો, હવે ઇન્દ્ર મહારાજા જે હોય એ અત્યંત શક્તિશાળી છે, એમને કોઈ બોડીગાર્ડ રાખવાની જરૂરિયાત નથી. પરંતુ કોઈ પણ ક્ષેત્રમાં પર્સનાલિટી જોઈએ ને, એવી રીતના ઇન્દ્રને પોતાનું આટલું બધું પુણ્ય છે એવું બતાવવા માટે 24 કલાક ખુલ્લા હથિયારો સાથે એના સેવકો જે હોય એને આત્મરક્ષક કહેવાય. એટલે કે ઇન્દ્રની રક્ષા કરનારા જે દેવતાઓ હોય તે આત્મરક્ષક દેવતાઓ કહેવાય. બરાબર છે. સાતમું, સેનાધિપતિ. ત્યાં એટલે અનિક છે, અનિક એટલે સૈન્ય, સૈન્યની વ્યવસ્થા. અનિક, અનિક એટલે સૈન્ય થાય છે. 7 પ્રકારનું સૈન્ય હોય છે એ લોકોને, ત્યાં હાથી, ઘોડા, આવા પ્રકારનું ત્યાં સૈન્ય હોય છે. હવે સૈન્ય શું કામ હોય છે? તો વાસ્તવિક રીતે એમ ત્યાંની પ્રજા શાંત છે, પોતાના સુખમાં જ લઈને હોય છે, છતાં પણ કર્મવશ, મોહનીય કર્મવશ, કઈ અજુગતું કોઈનું સારું પાત્ર જોઈને પોતે જોઈ ન શકે તો એનું અપહરણ કરીને કોઈક જગ્યાએ ભાગી જાય, તો એનાથી જે યુદ્ધ થાય એ યુદ્ધ વધતું વધતું ઇન્દ્ર મહારાજા સુધી પહોંચે. અને એ ઇન્દ્ર મહારાજા, બે ઇન્દ્ર મહારાજાની પછી યુદ્ધ સુધી પહોંચી જાય. તો આવા યુદ્ધો થાય તો તે વખતે યુદ્ધ લડવા માટેના જે પણ જોઈએ એ આ બધા જીવો, દેવતાઓ, હાથી વગેરેના રૂપો વિકૂરવીને એ યુદ્ધમાં ભાગ લે. આવા જે દેવતાઓ હોય એને અનિક કહેવાય. બરાબર છે. આ યુદ્ધોને શાંત કરવા માટે ઉપર ઉપરના દેવતાઓ નીચેના દેવતાઓને, એટલે ઉપરના ઇન્દ્રો નીચેના ઇન્દ્રને સમજાવી શાંતિ કરે, અને તોય શાંત ન થાય તો પરમાત્માના નિર્વાણ થયા બાદ જે અગ્નિ સંસ્કાર, એમના દેહનો જે અગ્નિ સંસ્કાર કરવામાં આવે, એમના મુખની અંદર જે દાડા હોય એ દાડા ત્યાં કોઈક એક સ્તંભમાં હોય, એનો અભિષેક કરીને પાણી છાંટવામાં આવે
તો આવા ભલ ભલા યુદ્ધો ત્યાં શાંત થઈ જાય છે. તો યુદ્ધો લડવા માટેનું જે દેવતાઓ તેને અનિક કહેવાય. કેટલા ભેદ થયા? સાત. ત્યાં ગાડી જેટલું આયુષ્ય, જેટલા એક સાગરોપમનું આયુષ્ય હોય, કેટલું આયુષ્ય કીધું? એક સાગરોપમ 1000 વર્ષે આહાર કરવાનો હોય છે. હવે અર્થવ્યવસ્થાની જરૂરિયાત શું હોય? તો આપણે પૈસા કમાઈશું, તો વસ્તુ લઈશું, આ લઈશું, તે લઈશું, ખાવા માટે જોઈશે. ત્યાં ખાવાનો કોઈ ખર્ચો નથી, રહેવાનો કોઈ ખર્ચો નથી, બધાને ફિક્સ જગ્યા આપેલી છે. એનાથી વધારે કંઈ લઈ શકતા નથી, કારણ કે ત્યાં વેચવા યોગ્ય કશી વસ્તુ નથી, લેવા યોગ્ય કોઈ વસ્તુ નથી. પરંતુ ઈર્ષ્યાને કારણે જો કોઈ લઈ લે તો માર ખાવો પડે. ત્યાં અર્થ કોઈ વ્યવસ્થા નથી. પોતાના પુણ્ય બળે જેટલું પ્રાપ્ત થાય ને તેનો ભોગવટો કરવાનો છે. પણ દેવતાને ઈર્ષ્યા વધારે હોય છે, એટલે પોતાને પ્રાપ્ત થયેલું હોય ને એમાં સંતોષ હોતો નથી, અને બીજાનું આપનાથી વધારે છે ને એ દુઃખકર લાગીને એને મેળવવાની ઝંખનાથી સતત એ લોકો પીડા પામતા હોય છે. એટલે ઈર્ષ્યાને કારણે બીજાનું લઈ લેવાથી ઇન્દ્રો એને દંડ પણ ફટકારે છે ને બધી કાર્ય વ્યવસ્થા કરે છે. કેટલા ભેદો થયા? સાત. આઠમો, જેમ કે પરમાત્મા વીરને સંગમ નામનો જે દેવ હતો ને એને ઉપસર્ગો કર્યા હતા. કોને ઉપસર્ગ કર્યા હતા? હવે સંગમ કોણ હતો? તો કે જે ઇન્દ્ર મહારાજાની પાર્ષદ્ય દેવતા હતો. કયો દેવતા હતો? ઇન્દ્ર મહારાજાની પરસદામાં બેસનારો દેવતા હતો. હવે ઇન્દ્ર મહારાજાએ તે વખતે મનુષ્યોમાં સર્વથી શક્તિશાળી, યાને કે મનુષ્યમાં નહીં દેવતાઓથી પણ વધારે શક્તિશાળી એવા ચરમ તીર્થપતિ મહાવીર દેવ અત્યારે ભરત ક્ષેત્રમાં વિચરી રહ્યા છે એવું એના સભાની વચ્ચે કથન કર્યું. એટલે એમના ગુનાનું વાત કર્યા છે, ને સંગમથી સહન ના થયું એટલે ઊભા થઈને ઇન્દ્ર મહારાજાને રિક્વેસ્ટ કરે છે, આ તમે જે બોલો છો એ બરાબર નથી. અને થોડીક રસકસ થયો હશે અને એનાથી છેલ્લાથી એવું બોલાવી દીધું કે તમે એના ભક્ત છો ને એટલે કોઈ એમને પીડા આપે ને એટલે તરત તમે જઈને બચાવી લો છો. એટલે એમની અંદર કોઈ શક્તિ ભક્તિ છે નહીં. જો તમે વચ્ચે ના પડો તો હું આ મનુષ્યને હરાઈને આવું. હવે ભગવાને પરમાત્માના વખાન કર્યા અને સંગમથી સહન ન થયું એટલે આ પીડા આપવા માટેનું હોડ થઈ. હવે એ સંગમ નીચે પીડા આપવા જાય, 6 મહિના સુધી કષ્ટ આપે છે, પરંતુ પરમાત્મા ચલાયમાન થતા નથી, કંટાળીને પાછો જાય છે. 6 મહિના સુધી ઇન્દ્ર મહારાજે એક પણ પ્રકારનું નાટક વગેરે જોયા વિના એઝ ઇટ ઇઝ બેસી જ રહ્યા છે, કારણે કે મારા નિમિત્તે પરમાત્માને આટલા કષ્ટો ભોગવવા પડશે. શક્તિ છે છતાં પણ પેલા વચનને કારણે હું કાંઈ નથી કરી શકતો. હવે જ્યારે રિટર્ન આવે છે ને, તમે કીધું કે મૃત્યુદંડ અપાય કે ના અપાય, એને દેવલોકમાંથી કાઢી મૂક્યો. અનાદિ વ્યવસ્થા એવી છે કે ત્યાંથી વિમાન ખસે નહીં, પરંતુ એને વિમાન ત્યાંથી વિમાન સહિત કાઢી મૂક્યો દેવલોકમાંથી. હવે એ રહ્યો ક્યાં? તો દેવલોકની જેટલી જગ્યા છે ને એમાં કોઈ જગ્યા એને આપવાની નહીં. તો ક્યાં રહ્યો? તો ત્યાંથી નીકળીને આ મેરુ પર્વત જે છે જંબુદ્વીપનો, એની ઉપર 1,00,000 યોજનના વિમાન સ્વરૂપે એનાથી થોડેક ઉપર છે. એટલે ઉપરના દેવલોકમાંથી એને બહાર કાઢી મૂક્યો. એને કાઢ્યા પછી એની જે પટરાણીઓ હતી, 8 પટરાણીઓ હતી, ઇન્દ્ર મહારાજાએ કીધું તમારે રહેવું હોય તો અહીંયા રહી શકશો, પરંતુ આને તો અહીંયા રહેવાની યોગ્યતા નથી, એમ કરીને કાઢી મૂક્યો એટલે ત્યાંની વ્યવસ્થામાંથી બહાર. પરંતુ એ પતિવ્રતા કહેવાય એટલે એની સાથે અહીંયા આવી જાય છે. એટલે આ બ્લુ કલરનું આસમાન દેખાય છે ને, વાસ્તવિક રીતે આસમાનનો કલર એટલે આકાશ છે. આકાશ રૂપી કે અરૂપી,
આકાશ રૂપી કે અરૂપી? અરૂપી. અરૂપી કોને કહેવાય? કોને કહેવાય? જેને વર્ણ ગંધ રસ સ્પર્શ ના હોય. બરાબર છે, વર્ણ ગંધ રસ સ્પર્શ ના હોય ને, એટલે વર્ણ એટલે કલર ના હોય. તો આકાશ નો બ્લુ કલર દેખાય શેનો? આકાશ ઉપર આકાશ છે ને, તો બ્લુ કલર દેખાય છે શેનો? એ આવતી વખતે તમારે તૈયાર કરીને લાવવાનું છે. ખરેખર આકાશ નો કલર ના હોય, સમુદ્ર નો પ્રતિબિંબ પડે છે પાણીનું. તો કે આ જે વિમાન છે ને, એની નીચેનું તળિયું એવા કલર, એવા પ્રકારના કલરનું છે, એનું રિફ્લેક્શન એમાં આવે છે, એટલે આપણાને એવો ભાસ થાય છે. જેમ પાણી તો હોય છે પણ નીચે બ્લુ કલર હોય, તો આખું પાણી ઉપરથી જુઓ તો બ્લુ કલરનું દેખાય ને, એના જેમ એ એનું તળિયું, જે વિમાનનું તળિયું છે ને, એવા પ્રાય એવા કલરનું છે, એટલે આપણાને આવું લાગે છે. બાકી જ્ઞાની જાણે, એ તો હવે તમારે કહેવાનું. અત્યારે અત્યારે તો બ્લુ દેખાય છે, એના પહેલાનું તો કેવી રીતના કહી શકાય? જે આકાશ તો દેખાતું નથી, આકાશ દેખાતું જ નથી, આકાશ અરૂપી છે, દેખાય જ નહીં. પણ જે આ કલર દેખાય છે ને, આનો હોવો જોઈએ. બરાબર બોલો, અત્યારે કયો ભેદ ચાલતો હતો આપને? આઠમો આવ્યો, પ્રકિર્ણક. પ્રકિર્ણક, પ્રકિર્ણક. બોલો, તમે કેબિનેટમાં છો? નથી. એના કોઈ મંત્રી છો? નથી. રાજાની કોઈ વ્યવસ્થામાં આપને નથી. એટલે જે પ્રજાઓ કહેવાય ને, એને પ્રકિર્ણક કહેવાય. એટલે સામાન્ય જે દેવતાઓ છે બધા પ્રકિર્ણક. ના, એ અભિયોગી કહેવાશે. એની વ્યવસ્થામાં બધી સેવાઓમાં જે કામકાજ કરે ને, એ નવમો નંબર છે. હા, આ અભિયોગી છે ને, એ કામવાળા ના કહેવાય, થોડીક સારી પોસ્ટ ઉપર કહેવાય. અભિયોગિક નવમો નંબર, અભિયોગિક દેવતા. ટેબલ વર્ક કરે એવા જે માનુષ્યો હોય, સરકારી નોકરી પણ ટેબલ વર્ક, એમ નોકરી કહેવાય પણ ટેબલ વર્ક જેવું. નોકર કહેવાય પણ નોકરમાં અમુક પ્રકારનું કામ ન કરી શકાય. રસોઈ માટે માણસ રાખ્યો હોય, પ્રાય કરીને એની પાસે ઝાડુ ન વરાવાય, વાસણ ન કરાવાય, પ્રાય કરીને એવું હશે, પછી ખબર નહીં. હા, એટલે આવા જે હોય તે અભિયોગિક દેવતાઓ. નવમો પ્રકાર અભિયોગિક સેવક દેવતાઓ. અને છેલ્લો જે છે, કિલ્બી સિક. કિલ્બિસિક કયો ભેદ છે? આ કયો? દસમો. આનું કાર્ય શું? અત્યંત હીન કૃત્ય. ઝાડુ લઈને ફેરવાનું. મોલમાં એન્ટ્રી કરીએ ને તો બધા પેલા હાથમાં લઈને ઉભા રહ્યા હોય ને, જ્યાં કોઈ કચરો પડ્યો હોય, ન પણ પડ્યો હોય ને, તો હાથમાં એના ઉપકરણો લઈને ઉભા રહેવું પડે. એટલે નિમ્ન પ્રવૃત્તિની કાર્ય કરનારા જે દેવતાઓ છે, એને કિલ્બિસિક દેવતાઓ કહેવામાં આવે છે. આ દસ પ્રકારની વ્યવસ્થાઓ જ્યાં છે, એ કલ્પોપપન્ન દેવતા કહેવાય. બરાબર છે. આ કલ્પોપપન્ન દેવતાઓ વૈમાનિકમાં બે ભેદ, કલ્પોપપન્ન અને કલ્પાતી. જ્યાં આવી વ્યવસ્થા છે એ કલ્પોપપન્ન, જ્યાં એવી વ્યવસ્થા નથી એ કલ્પાતી. પણ ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ આ બધા કલ્પોપપન્ન જ છે. જ્યારે વૈમાનિકમાં બે વ્યવસ્થા છે, કલ્પોપપન્ન અને કલ્પાતીત. હવે કલ્પોપપન્નના ભેદો 12 દેવલોક. કેટલા છે? કલ્પોપપન્નના 12 દેવલોક છે. એની અંદર
વ્યવસ્થા એવી છે, સંભૂતલા નામની પૃથ્વીથી ઉપર અસંખ્ય અસંખ્ય યોજનો જાઓ ત્યારે પહેલો દેવલોક આવે છે. પહેલો દેવલોક આ બાજુ, બીજો દેવલોક આ બાજુ. અસંખ્ય યોજન ઉપર જઈએ ઉર્ધ્વ, ત્યારે પહેલો અને બીજો દેવલોક આવે છે. આ દેવલોકની વ્યવસ્થા, નરકમાં જેમ પંક્તિબદ્ધ નરકાવાસો હતા ને, બોલતા નથી હતા, એવી રીતના અહીંયા પંક્તિબદ્ધ વિમાનો છે અને પુષ્પાવકીર્ણ વિમાનો છે અને ઇન્દ્રક વિમાનો, ત્રણ પ્રકારના વિમાનો, પંક્તિબદ્ધ, પુષ્પાવકીર્ણ અને ઇન્દ્રક, આવા પ્રકારની વ્યવસ્થાવાળા છે. કેટલા યોજન ગયા પછી? અસંખ્ય યોજન. એમ બધી બાજુ વિમાનો 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 છે. તેમાં દક્ષિણ બાજુના અધિપતિ સૌધર્મ છે અને ઉત્તર બાજુનો અધિપતિ ઈશાન ઇન્દ્ર છે. એટલે બે જુદી જુદી સાઈડ છે. બાકી વિમાનો તો બધી બાજુ છે સર્કલ આકારમાં. એટલે અસંખ્ય યોજન પછી પહેલો અને બીજો દેવલોક, એના ઉપર જાઓ ને તો અસંખ્ય યોજન ગયા પછી ત્રીજો અને ચોથો આ જે છે ચિત્ર, એમાં ઉપર જતા જઈએ તો પહેલો અને બીજો, ઓર ઉપર જાઓ ને તો ત્રીજો અને ચોથો દેવલોક આવે છે. પહેલાની ઉપર ત્રીજો, બીજાની ઉપર ચોથો, બરાબર છે. એનાથી અસંખ્ય યોજન જઈએ ને એટલે પાંચમો દેવલોક આવે. એની ઉપર અસંખ્ય યોજન જઈએ તો છઠ્ઠો. આવી રીતે છઠ્ઠાની ઉપર સાતમો, સાતમાની ઉપર આઠમો, પછી નવમો દસમો આમને સામને છે, અગિયારમો બારમો આમને સામને છે. એટલે બાર દેવલોક થયા. આ બાર દેવલોકમાં વસનારા દેવતાઓ કલ્પોપપન્ન કહેવાય છે. બીજા પાંચમા દેવલોક જે છે, જો એનું ચિત્ર હું તમને બતાવી દઉં, આ સંભૂતલા નામની પૃથ્વી, એનાથી અસંખ્ય યોજન જઈએ તો આ બાજુ એક ને આ બાજુ એક, પહેલો અને બીજો દેવલોક, પછી આ બાજુ ત્રીજો ચોથો દેવલોક, પછી અસંખ્ય યોજન પછી પાંચમો, છઠ્ઠો, સાતમો, આઠમો, નવમો, દસમો, અગિયારમો, બારમો, એમ બાર દેવલોક છે, બરાબર છે. આ પાંચમા દેવલોકને અંત ભાગમાં નવ પ્રકારના લોકાંતિક દેવતાઓ છે. લોકાંતિક દેવતાઓનું કાર્ય એ છે કે પરમાત્માને દીક્ષા લેવાનો એક વર્ષ જેટલો કાળ બાકી હોય તો અહીં વસનારા લોકાંતિક દેવતાઓ પાંચમા દેવલોકના અંત ભાગમાં રહે છે. એની ક્વોલિટી નવ પ્રકારની છે. એટલે ત્યાં અંત ભાગમાં વચ્ચે એક ચાર દિશા, ચાર વિદિશા, એમ નવ જગ્યાએ જુદા જુદા વિમાનમાં આ નવ પ્રકારના લોકાંતિક દેવો વસે છે. આ દેવતાઓ પરમાત્મા કોઈ પણ હોય, એનો દીક્ષાનો એક વર્ષ બાકી હોય ત્યારે આ દેવતાઓ ભેગા મળીને, આ નવ પ્રકારના નથી પરંતુ નવ નવ જ હોય એવું નહીં, અનેક દેવતાઓ લોકાંતિકના અનેક દેવતાઓ ભેગા થઈને પરમાત્માને જય જય નંદા જય જય ભદ્દા કરતા આવી પરમાત્માને તીર્થ પ્રવર્તવાની વિનંતી કરે છે. આ દેવતાઓ પાંચમા દેવલોકના અંત ભાગે રહે છે. આ દેવલોકનું નામ બ્રહ્મ લોક, લોક શબ્દ લોકાંતિક માટે છે અને બ્રહ્મ એ પાંચમા દેવલોકનું નામ છે. એટલે બંનેનું મિશ્રિત થઈને નામ બ્રહ્મ લોક છે. આબી કલ્પોપપન્ન દેવતા કહેવાય.
બાર દેવલોક, નવ લોકાંતિક, ગુજરાતી ચાલશે ને, બધાને ફાવે છે ને? હા, અને જેમ પૂર્વકાળની અંદર રાજાઓના જે નગરો હોય એ નગરોની અંદર હીન કાર્ય કરનારા જે લોકો હોય ને એનું રહેઠાણ નગરની બહાર હોય, તેમ વૈમાનિક દેવતાઓમાં જે હીન કૃત્ય કરનારા કિલ્બિસિક જાતિના જે દેવતાઓ છે એ દેવતાઓ આ બધા દેવતાઓના જે સ્થાનો છે ને એ સ્થાનોમાં એમનું સ્થાન આવતું નથી, પરંતુ અલગથી છે. તો પહેલા અને બીજાની નીચે આ પહેલો કિલ્બિસિક, ત્રીજાની નીચે બીજો કિલ્બિસિક, અને પાંચમા છઠ્ઠાની વચ્ચે અહીંયા ત્રીજો કિલ્બિસિક, ત્રણ પ્રકારના કિલ્બિસિક આવેલા છે. એટલે વૈમાનિકમાં કલ્પોપપન્ન દેવતાઓના બાર દેવલોકના બાર, નવ લોકાંતિકના નવ અને ત્રણ કિલ્બિસિકના કુલ ટોટલ મળીને 24 ભેદો થાય છે. બરાબર છે? હવે આ જે વ્યવસ્થા થઈ ને બાર દેવલોક સુધી થઈ, આ બધા કલ્પોપપન્ન કહેવાય, એનાથી ઉપર બધા કલ્પાતીત આવે છે. કલ્પાતીતનો અર્થ એવો છે, કોઈ નોકર નહીં, કોઈ ચાકર નહીં, સ્વયં બધા ઇન્દ્ર જેવા જ, બધા સમર્થ, કોઈ એને વ્યવસ્થાની જરૂર નથી, ત્યાં શાંતિ છે, કોઈ વ્યવસ્થા નથી, છતાં બધા સુખી સંપન્ન છે. કારણ કે જે સૈયામાં ઉત્પન્ન થયા, જિંદગીભર એ સૈયામાં જ એમને પડ્યા રહેવાનું છે. પરંતુ એમના પૂતગલોની જે રચના છે, એમના શરીરની રચના એટલી અદ્ભુત છે કે આપણે બીજાની અપેક્ષાથી સુખની પૂર્તિ કરી શકીએ, એ સ્વયં પોતાના હાથને સ્પર્શ કરે ને તો અદ્ભુત આનંદની અનુભૂતિ થાય, એનું વાતાવરણ અદ્ભુત હોય. એટલે સ્વયં ઇન્દ્ર જેવા સમર્થ, અત્યંત પુણ્યવાન એવા આ દેવતાઓ કલ્પાતીત દેવતાઓ કહેવાય છે. આ લોકોને પરમાત્માના કલ્યાણક પ્રસંગોમાં મેરુ પર્વત પર આવવાની કોઈ જરૂરિયાત પડતી નથી, પણ ત્યાં રહ્યા છતાં સૈયામાં બેઠા થઈ પરમાત્મા જે દિશામાં હોય તે દિશામાં હાથ જોડી વંદન પૂજન કરે છે એવા કલ્પાતીત. તો આ કલ્પાતીતમાં નવ ગ્રહવેગ પહેલા આવે છે. ચૌદ રાજલોક એટલે એક લોક પુરુષ કહેવાય, ચૌદ રાજલોક એટલે એક લોક પુરુષ. હવે લોક પુરુષનો શેપ છે ને, બે પગ પોળા કરો, કેડે હાથ દો, અને એ જે જગ્યા આવે એવી રીતે લોક બને છે. બે પગ પોળા કરો, બે હાથ કેડે દો, અને એનો જેવો આકાર થાય ને એને લોક પુરુષ કહેવાય. હવે લોક પુરુષની જે ગ્રીવા છે એ ગ્રીવા સ્થાને જે રહેલા હોય તેને ગ્રૈવે યક કહેવાય. આની અંદર ત્રણ ત્રણના સ્કેલ છે, પહેલા ત્રણ, વચ્ચેના ત્રણ અને ઉપરના ત્રણ, એમ કરીને નવ ગ્રૈવે યક છે. અને એનાથી ઉપર વચ્ચે એક, અને ચાર દિશામાં ચાર, જેની તુલ્યતા આ જગતમાં કોઈની નથી. એટલે કે એ જીવોને જેટલું સુખ છે એવું સુખ બીજા કોઈ જીવોમાં નથી પ્રાપ્ત થતું. એટલે સુખની જે પરાકાષ્ઠાવાળા છે એને અનુત્તર દેવતાઓ કહેવામાં આવે છે. અનુત્તર બધાથી ઉપર છે, ચાર દિશામાં એક એક અને વચ્ચે એક, એમ નવ પ્રકારના, અરે પાંચ પ્રકારના અનુત્તર દેવતાઓ છે. બરાબર? નવ લોકાંતિક અને પાંચ અનુત્તર કલ્પાતીત છે. તેમની અંદર ઇન્દ્ર, સામાણિક, ત્રાયત્રિંશક, લોકપાલ આવી કોઈ પણ પ્રકારની વ્યવસ્થાઓ નથી.
એટલે સ્વયં જ બધું કાર્ય કરનારા છે, પણ સુખી છે, ઇન્દ્ર સંપન્ન છે, એટલે એ સંપન્ન હોવાને કારણે એ લોકો અહમ ઇન્દ્ર કહેવાય છે. શું કહેવાય છે? કોને? કલ્પાતીત દેવતાઓનું બીજું નામ અહમ ઇન્દ્રો. હાજી કરીને મંગલકારી શબ્દો પૂર્વક ત્યાં જઈને વિનંતી કરનારા આ દેવતાઓ છે. એનો અર્થ એવો છે, આનંદ થાવ, કલ્યાણ થાવ. નંદા એટલે આનંદિત થાવ અને કલ્યાણકારી થાવ, એવો શબ્દ છે એનો અર્થ. બોલાય ને, પણ વ્યવસ્થા ના હોય તો ના બોલાય. બરાબર, ચાલો. થઈ શકે, થઈ શકે, એ પણ હોય શકે. એમનો પ્રશ્ન છે, જેમને જવાબ આપે આવડતો હોય તો કેજો. અનુત્તરવાસી દેવતા પાંચમે ભવે મોક્ષ થાય એવું પૂછ્યું ને. હા, આમ બાજુથી જે પ્રશ્ન આવ્યો છે, તમે શું કહો છો? આમ બાજુ તો કે જે એક અવતારી હોય. હવે જવાબમાં આવ્યું છે, સરવાર સિદ્ધ વાળા એકાવતારી હોય છે, પણ વિજય, વૈજયંત, જયંત, અપરાજિત આમ ચાર પ્રકારના બાકીના જે અનુત્તરો છે એકથી વધારે ભવ કરનારા હોય છે, પણ આટલી ઉચ્ચમ કક્ષાએ પહોંચેલા એ શીઘ્ર મોક્ષગામી થાય. બરાબર છે, પણ નવ ગ્રહવેગ સુધી અભવ્યો પણ પહોંચે છે. બરાબર, તો વૈમાનિકના બે ભેદ, કલ્પોપન્ન અને કલ્પાતીત. તેમાં કલ્પોપન્નના 24 અને કલ્પાતીતના 14 ને, 9 ને 5 14, અને બંનેનું ટોટલ કરીએ તો 38 થાય ને. એટલે 38 પર્યાપ્તા, 38 અપર્યાપ્તા, કુલ ટોટલ કેટલું થયું? આ વૈમાનિકના 76 ટોટલ થયા. બરાબર, ભવનપતિના કેટલા હતા? 25 દુ 50, વ્યંતરના 26 દુ 52, જ્યોતિષના 10 દુ 20, અને આ 38 દુ 76. કુલ ટોટલ કરીશું તો દેવતાઓના 198 ભેદ થાય છે. ભોગવટો એટલે કર્મબંધ થાય ને. જો એમનો પ્રશ્ન જુદો હતો, પણ બોલાયો આ રીતે, ત્યાં શું નિર્જરા થાય, પુણ્યબંધ થાય કે કર્મબંધ જ થાય? જો ત્યાં ગાડી તરવાનું પણ સાધન છે, તેમ ડૂબાડવાનું પણ સાધન છે. દરરોજ સવાર સાંજ સિમંદર સ્વામી ભગવાનની દેશના ચાલતી જ હોય, તો એ જે ભક્તિવાળા દેવતા હોય તો આ બધા એ જાય તો પુણ્યનો કારણ બનવાથી પુણ્યબંધ થાય. કલ્યાણકોની ઉજવણી કરવા જવાય, નંદીશ્વર તીર્થની યાત્રા કરવા, અષ્ટાંગિકા મહોત્સવ કરવા જવાય, આ બધા પ્રસંગે દેવતાઓ જઈ શકે છે. બીજું, ત્યાં પણ દિવ્ય પુસ્તકો છે, જે આવા ગ્રંથો શાશ્વતા છે એનું પણ વાંચન થઈ શકે છે. બીજું, દેવાંગણાઓ, દેવાંગણાઓ ઉત્પત્તિ સ્થાન બે દેવલોક સુધી જ છે. ઉપરના સ્થાનમાં ઉત્પત્તિ નથી, પરંતુ અહીંયા ઉત્પન્ન થયેલી દેવાંગણાઓ 8 દેવલોક સુધી જઈ શકે છે, ઉપર જતી નથી. તોય છતાં 12 દેવલોક સુધીના દેવતાઓ એનો સમાગમ મેળવી શકે છે, પરંતુ કલ્પાતીત જે દેવતાઓ છે ને, એમને એની જરૂરિયાત પડતી નથી, કારણ કે એ લોકો એના વિના પણ અત્યંત સુખી છે. એટલે એનાથી થતા સુખથી કઈ ઘણું સુખ એને પ્રાપ્ત થાય છે. કેવી રીતને? તો કે જે અધ્યયન કરતા કરતા એમના શરીરનો સ્પર્શ
દેવાંગનાઓના સ્પર્શ કરતા અત્યંત આનંદ આપે છે. એના શરીરમાંથી રહેલી સ્મેલ, એમ દરેક એનો સ્વર નીકળે ને તો એ સ્વર પણ અત્યંત સુખદ અનુભૂતિ કરાવનારો હોય છે. એટલે આમાં એમને કોઈ પ્રકારનો રસ નથી. પરંતુ અનુત્તરવાસી દેવતાઓ નોનસ્ટોપ ત્યાં રહેલા દિવ્ય પુસ્તકોનું અધ્યયન કરતા હોય છે અને એના અંદર એટલે દ્રવ્યાનું યોગનું ચિંતન કરતા કરતા કાળ પસાર કરે છે, એટલે વિશિષ્ટ પુણ્યનો બંધ કરનારા થાય છે. પરંતુ આવું બધું ન કરે તો ત્યાં અહીંયા બાંધેલા પુણ્યને ખલાસ કરી પછી અધો એવા એકિન્દ્રિય વિગેરે ભવને પ્રાપ્ત કરે છે. બરાબર છે. હવે ઇન્દ્ર શું બોલ્યા પહેલા? કરણ અપર્યાપ્ત સમજવાનું. 99 ભેદ થાય છે, 25, 26, 10 અને 38. કુલ ટોટલ કરીએ તો 99 પર્યાપ્તા, 99 અપર્યાપ્તા, કુલ મળીને કેટલા થયા? 198. બરાબર. તમારો શું પ્રશ્ન હતો? હા, અનુત્તરવાસી દેવતાઓમાં અસંખ્ય દેવતાઓ છે. સરવાર સિદ્ધમાં સંખ્યાતા બધા એક અવતારી અને બાકીના વિજય વિજય જૈન ને અપરાજિત એક એકમાં અસંખ્ય દેવતાઓ છે. બધા અમિંદ્રો, કોઈની ઉપર અધિપતિ જ નથી, સ્વયં જ કરવાનું, સૈયામાંથી ઉઠવાનું નથી. અને અદ્ભુત, તમે વેદનીય કર્મની પૂજાની અંદર હતા ને કે પેલું 64 મણનું ઝુમ્મર હોય અને એની અંદરથી અદ્ભુત અદ્ભુત પ્રકારનું સંગીત નીકળે એવા ઘણા બધા મોતીઓ હતા. હવે આવતી વખતે આપણે 64 ઇન્દ્રોની વ્યવસ્થા જોવાની છે. અહીં સુધીમાં 25 ગાથા આપની પૂરી થાય છે. કુલ 51 ગાથા છે, 50% પહોંચી ગયા છે. એટલે 25 ગાથા સુધીમાં 563 જીવ ભેદો થાય છે. કેટલા થાય છે? 500. એ રીતના તિર્યંચના 48, પછી નારકીના 14, મનુષ્યોના 303 અને દેવતાઓના 198. બરાબર. બધાનું ટોટલ કરીએ તો 563 થાય છે. આ 198 ભેદો લખવાની વ્યવસ્થા એવી છે, અસુર કુમાર પર્યાપ્તા, અસુર કુમાર અપર્યાપ્તા, દરેકના નામ લખવાના હોય, સાથે સાથે પર્યાપ્તા અને અપર્યાપ્તા. જેમ કે સૌધર્મ ઇન્દ્ર પર્યાપ્તા, અરે સૌધર્મ દેવલોક પર્યાપ્તા અપર્યાપ્તા, ઈશાન પર્યાપ્તા અપર્યાપ્તા. બરાબર છે. આ રીતે 563 જીવભેદ પૂર્ણ થયા. હવે એ 563 જીવભેદ તમને યાદ હશે તો એની ઉપર એ કેટલું આયુષ્ય ભોગવી શકે, એ જીવોની હાઇટ કેટલી છે, એ મૃત્યુને ક્યાં ક્યાં જઈ શકે, કેટલી વાર પોતેને પોતે થયા રાખે, આ બધી વ્યવસ્થા બીજા પાઠમાં છે. બરાબર છે. બીજું આપને મંગળવારે લઈશું, સિદ્ધના ભેદો લઈ લઈશું. જીન આજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો ઈચ્છે, સર્વ મંગલ મંગલમ સર્વ કલ્યાણ કારણમ પ્રધાનમ સર્વધર્માણમ જીન જીવતું.